Please subscribe and press the bell icon for more updates from Shailesh Pandya Abhinash. नमस्कार दर्शक मित्रों, शैलेश पंड्या अभिनाश चैनल पर आप मड़ेला जीव मानी रहा छो। आदरणीय श्री पन्नालाल पटेल नो वाचिकम हूँ आपने संभळावी रह्यो छु। गमतानो गुलाल तेरमू प्रकरण आपणे अत्यारे संभळावा अने आपने संभळावा हूँ जई रह्यो छु। पारखा अहीं हवे प्रेमना पारखा थवाना छे। जोईए पन्नालालना शब्दोमां, मुखी अने गाममां रहता तलाटी वगैरे धूड़ाने पूरती मदद आपवानुं वचन आप्युं, पण आटला उपरथी तो कशुं ज बनी शके एम नथी एवुं पण साथे कही दीधुं। वळी उमेर्युं हतुं के कांजी तने मारवा आवे तो आवा देजे, पछी अमे छीए ने ए छे। अने आम जे वात अत्यार सुधी युवान युवतीओमां ज चर्चाती हती ए वात हवे वृद्धोमां पण चर्चावा लागी। कांजीने काने पण आ वात आवी हती अने घडीकमां हसवुं आवतुं तो घडीकमां वळी दुःख पण थतुं। ઘડીકમાં જોઉં છું જો બધા ભેગા થઈને શું કરે છે મને, આવા વિચારે એની આંખ લાલ થઈ આવતી તો વળી કોઈવાર જીવન પર વૈરાગ્ય પણ આવી જતું। કોઈવાર જીવીને કહેવાનું મન થઈ આવતું ચાલ હેંડતા થઈએ। અને એમને એમ એક માસ વીતી ગયો, જ્યારે જીવી માર ખાઈ ખાઈને માણસ કાં તો ઢોળ થઈ જાય છે કાં તો હેવાન બને છે। પણ જીવી હજુ એકે બાજુ ઢળી ન હતી। ઘરમાં હોય ત્યારે દિવસે ઢોર લાગતી તો કોકરા તે ધૂળાને હેવાન યજ્ઞનો પરચો દેખાડી પણ બેસતી, પરંતુ ઘર બહાર તો હજુ એ હસતી રહી શકી હતી। સહાનુભૂતિ દેખાડનાર લોકો આગળ હોય ત્યારે ઘર છે રગડા ઝગડા ચાલે, આમ કહીને ગામના દાખલા ટાંકી ઉમેરતી એ તો એમ જ ચાલે, કોઈને ત્યાં ઓછું તો કોઈને ત્યાં વધારે। આમ કરતા હોળી પણ પસાર થઈ ગઈ। પન્નાલાલ પટેલ સાહેબ, આપણને 12 મહિના કઈ રીતે પસાર થાય છે એ પણ કથાની આગળ આગળ આપણે જોતા રહ્યા છીએ। આમ કરતાં હોળી પણ પસાર થઈ ગઈ। ઉનાળાના નિરાંત્યા દિવસો આવી લાગ્યા, સાથે સાથે નવરા માણસો ખોળતી ભમતી માતાએ પણ ઉધડિયામાં દેખા દીધી। પાણિયારે ગયેલી એક યુવતી માર્ગમાં જ કંપી ઉઠી, બેડું ભોય ભેગું થયું, બૈરા ગભરાઈ ઉઠ્યા। પાણી ભરવા આવેલ 2-3 પુરુષોએ પેલીને બાવડે ઝાલી ગામમાં લીધી। ખમ્મા મારી માં ખમ્મા માતાજીને આમ બોલતા બૈરા પણ પાછળ આવતા હતા। ગામના ચોરામાં લોક એકઠું થઈ ગયું, માતા અને ભક્તિના ઉપાસક ઠાકરડાઓ હાજર થઈ ગયા। ધૂપ દીપ કરીને માતા આગળ ફાળિયા ઉતારી સવાલ કર્યા, બોલો મારા ધણી, આપ કોણ દેવ છો? આમ ગરીબને આગણે આપના સોનાના પગલાં કેમ પાડવા પડ્યા માં? કેટલી વાર ધૂણ્યા પછી પેલી ઉડતી બોલી, અમે તો લે આ મોતીછળા દેવ છીએ, હું આગળથી નોતરું મેળવા આવી છું, મારા બીજા ગોઠી પાછળ આવે છે, ગામમાં પાઠ પૂરો પખાટ ચડાવો, અમારે રમવું છે, 2 દન રમીને અમે અમારે પંથે પડીશું લ્યા। ગામમાં કોઈ રોગ દોગ હોય જે કોઈ હોય એ વખત બધું કહેજો લ્યા, અમે નિવારણ કરશું। ભલે ભલે મારી માં, એવા અમારા ક્યાંથી ભાયગ કે વગર તેડે ને વગર બોલાવે આપ પધારો, જીવા ભગત કરીને એક ઠાકરડાએ કહ્યું। પછી નાળિયેર વધેરતા વચન આપ્યું કે કાલે ગામ તરફથી પાઠ પૂરશું ને પખાત ચડાવશું, આપ આપના ગોઠીઓ સાથે ખુશીથી પધારજો, આપ આપના ગોઠીઓ સાથે ખુશીથી પધારજો। ભલે લ્યો, કહેતી પેલી બાઈ જમીન પર ઢળી પડી। બીજે દિવસે પ્રભાતમાં ગામમાંથી સુખડું શેકવા થતાં દીવો બાળવા માટે ઘી આટો વગેરે ઉઘરાણું ચાલ્યું, ચોરામાં મોદનો પડદો તણાયો અને પખાજ ખખડતા પહેલાં તો લગભગ 20 માણસ ખાસ કરીને યુવાન અને કિશોર ધૂણતા થઈ ગયા। ત્રીજા વર્ષ ઉપર આ મોતીછળો દેવ આવ્યો હતો, તે વખતે ગામ લોકોને જેટલી બીક લાગી હતી એટલી આ વખતે લાગી ન હતી। આ વખતે કાંજી વગેરે જુવાનોને ઠેકાણે આધેડો અને તે ખાસ કરીને ગામના ઠાકરડા જ આ પાઠનું સૂત્ર સંભાળતા। એક પછી એક એમ 6-7 ઠાકરડા આવી લાગ્યા। કંકુ ગુલાલ તથા હળદરના સાથિયા પુરાયા, પાટલા પર લાલ પીળું કપડું પાથરી ચોખા તથા ઘઉંની ઢગલીઓ કરી ઉપર લોટા મૂક્યા, લોટા ઉપર નાળિયેર મૂકી નાળાછડીનો હાર પહેરાવ્યો, બે બાજુ બે ઉઘાડી તલવારો મૂકવામાં આવી, દીવડીએ ઘીના દીવા પ્રગટાવ્યા અને આ બધાની આગળ દેવતા ભર્યું કુંડું મૂકવામાં આવ્યું, જીવા ભગતે હોઠના ફફડાટ સાથે ધૂપ મૂકવો શરૂ કર્યો। અંદરના ભાગમાં આ પાટ આગળ બેઠેલી 5-7 વ્યક્તિઓને જોતા જોનારને સહેજ બીક જેવું લાગતું। એ બધાનો પોશાક લગભગ એક સરખો, ઢીંચણ સુધીનું પોતિયું, લાંબા વાળ ઉપર 2-3 આટા પાડેલું ફાડ્યું એમ સરખો જ હતો, જ્યારે જીવા ભગત તો એક પોતિયા ભેર જ હતા। એમની આગી પાછી ઘેરાયેલી આંખો બીક પમાડે એવી હતી,
પરંતુ ખરી ધમાલ તો આ મોદ બહાર બારણાથી માંડીને તે મોટા ચોક સુધી મચી રહી હતી. બારણા આગળ બીજા ભગતો સાથે 25 જુવાનો પખાજ અને કાંસી જોડાની રમઝટ જમાવવા બેઠા હતા. એક બાજુ મુખીને ગામના બીજા 15-20 માણસોએ પણ જમાવ્યું હતું. બીજી બાજુ બૈરા અને છોકરાની ઠઠ જામી હતી અને સામેના મેદાનમાં 20-25 માણસ કોઈ હાથ હલાવતા તો કોઈ આખાએ અંગને ધ્રુજાવતા જાણે દારૂ પીધો હોય એમ લથડિયા ખાતા હુંસ હુંસ કરી ધૂણી રહ્યા હતા. કોઈ વળી જમીન ઉપર પાણી છાંટી રહ્યા હતા. એવામાં એકાએક એક જબરજસ્ત કિલકારી થઈ. એક માણસ ઉછળતો ને 4 ફૂટ દૂર જતો પછડાયો. બીજી ક્ષણે એક ભયંકર હોકારા સાથે એ ઊભો થઈ ગયો. ધરતી ધ્રુજાવતો પેલા ટોળાને ઘેરતો ગોળ ફરવા લાગ્યો એ રેશમો હતો. એનામાં આવેલો આ દેવ ફોજનો કોટવાળ હતો એમ પેલા ભગતોમાંના એકે કહ્યું. ટોળાને કુંડાળામાં રાખતો અને અડદના દાણા આમ તેમ ફેંકતો રેશમો એટલા બધા જૂસથી ફરતો હતો કે જો કોઈ અડફેટમાં આવી જતું તો ધૂળ ભેગું થઈ જતું. ઠીક ઠીક રમવા દીધા પછી રેશમાને અને બીજા બે મોટા ગોલ્લાને જેને દેવ પ્રસન્ન થયો હોય એ માણસ પાટ આગળ લાવવામાં આવ્યા. ત્રણેય જણા એટલા બધા જોરથી જૂસતા હતા કે કાચા પોચાના કાળજાતો એમને જોવાની હિંમત પણ નહોતા કરી શકતા. ઠીક ઠીક વાર ધૂણ્યા પછી રેશમાએ પખાજ વગેરે બંધ કરાવી પૂછ્યું, લ્યા કાંઈ દાદ ફરિયાદ બોલી નાખજો, હોય તે દુખિયાના દુઃખ નિવારણ કરી નાખું. લ્યા તમે નહીં કરો ત્યારે બીજું કોણ કરશે મારા ખાવન, જીવા ભગતે કુંડામાં ધૂળની ચપટી નાખતા કહ્યું. બારણા આગળ લોકોની ઠઠ જામી કાંજી વગેરે જુવાનો પણ અંદર આવી ગયા હતા. બોલ ત્યારે બોલી નાખ તારા દુઃખ, કહી રેશમો વળી જોરથી ધૂણવા લાગ્યો. વળી પેલા બે જણાએ પણ અનુકરણ કર્યું, હાલ્યા તારા દુઃખ હોય રાઈ નાખ, મારા મા બાપ મારા દુઃખ તમારાથી શું ચાના છે. તમે તો પણ દેવને તો કંઈ બબડતા સાંભળી જીવો ભગત ચૂપ થઈ ગયા. રેશમો બોલવા લાગ્યો, એટલે મારાથી તે શું છાનું હોય, તું કહેતો તારા ગામનો ગોટાળો પકડી આલું, તું કહેતો એણા કરમના કરનાને ઘડી બે ઘડીમાં પરચો દેખાડું. હોય મા બાપ, કાળા માથાનો માનવી છે, ભૂલે કરે, ભૂલ ન કરીએ તો અમે માણસ છે ના, બીજા એક વૃદ્ધ ઠાકરડાએ કહ્યું. પણ લ્યા એક માતેલો બીજા દુબળાને ખાઈ જાય એની ઇજ્જત પર હાથ નાખે તો ક્યાંનો ન્યાય, કંઈ દાંત કચકચાવતા રેશમાએ સોટાની પેઠે એના અંગને વીજવા માંડ્યું. આ સાંભળતા જ કાનજીના કાન સરવા થયા. પેલી બાજુએ કુંભીને અડેલી ઉભેલા ભગત પાસે ગયો, હસતા હસતા બોલ્યો, ભગત આ દેવ તો જબરા લાગે છે. એટલામાં દેવને બોલતા સાંભળી ભગતે એને ચૂપ કર્યો. દેવ બોલતા હતા, લ્યા તમને ગામનાને ખબર નથી એટલે મને ખબર છે, કંઈ હાંક હાંક આમ કરી જાણે કોઈ મહાવ્યથાથી ના પીડાતો હોય એમ અંગના કકડા કરી નાખતો રેશમો ધૂણવા લાગ્યો. સહેજવાર પછી ઉમેર્યું, બોલ્યા ભગત, જીવા ભગતને જ કહેતો હતો, બોલી નાખ, એવા લુચ્ચા લોકોને શિક્ષા કરું કે જતા કરું, બોલી નાખ. કાનજીની આંખ તંગ થઈ, આ એ કોઈ અજબ દેવ લાગે છે. બબડી બોલ્યો, જતા શું કામ કરવા મારા ધણી, એ જાણે તો ખરો પરચો દેખાડવો જ. અલ્યા અલ્યા પણ એમાં રંગ નહીં રહે હો, રેશમાએ વળી જોરથી ધૂણવા માંડ્યું. કોઈ પંપ જાણે હવાના ખેંચતો હોય એમ મોંમાંથી શું થયા કરતું હતું. કાનજી આગળ આવી લાગ્યો હતો, બોલ્યો, નહીં કેમ રે, ભલે ને એકવાર એ પાપીને શિક્ષા થતી, પણ ભેગો તમારો પરચો તો મળશે ને, એવા ધંધા કરનાર બીજાને બોધ મળશે. જીવા ભગતે તથા મુખી વગેરે કાનજીને ચૂપ રહેવા કહ્યું, પણ કાનજી હવે ચૂપ રહે એમ ન હતો. દેવને જૂજ કરવા વળેલા જોઈને વળી એણે કહ્યું, જો તું સાચો દેવ હોય તો આજ પારખા આપી દેજે, આ બધી સભાના દેખતા આણા પાટની આગળ જ. ભગત કોણ છે આ, એને કહી દો મારાથી ટક્કર લેવામાં નથી લાભ, આજ મને ન છંછેડ, દેવથી ટક્કર લેવી જવા દે. અને આ વાક્ય પૂરું કરતામાં તો રેશમાએ એક ભયંકર હોકારો કર્યો. પાછળ પેલા બે જણાએ એનો પડઘો પાડ્યો. એમના પગલાં તો એટલા જોરથી પડતા હતા કે દૂર ઊભેલા માણસોને પણ પગ નીચે ધણધણાટ લાગતો હતો. ઘંટીમાં કાંકરા ભચેડાતા હોય એમ દાંત કટકટાવતા રેશમાએ બરાડો પાડ્યો, કુણ છે એ દેવ સામે બાખડી બાંધનાર, આમ ભીડનાર, આવી જાય મારી આગળ, હાય રે હાય, કેટલી વાર લે. આ લોકોના જાણે કાળજા થંભી ગયા. બાળકો માતાઓની સોળમાં લપાઈ ગયા. બૈરા તો ઊભા હતા ત્યાંથી જાણે નાસવાની તૈયારી ન કરતા હોય એમ આગળથી પાછળ જઈ જઈને ઊભવા લાગ્યા. કઠણ હૈયાવાળો ભગત તો પણ એકબીજા સામે જોવા લાગ્યા. કાનજીને ઘણો જાળ્યો પણ ઘણો સમજાવ્યો, પણ એને જાણે દેવ ચડ્યો હોય એવા સૂર સાથે રેસમાં આગળ જઈ ઊભો. શરીર પણ આછું ધ્રુજતું હતું, શાંત આંખોમાંથી જાણે અંગારા જળતા હતા. બોલ્યો, આ આવ્યો દેવ, મારે આજ જોવું છે કે જીવતા મનેકને તમે કેમ કરીને ખાઈ જાઓ. પન્નાલાલ પટેલ એ વખતની પરિસ્થિતિ ગામડાની બતાવે છે. અત્યારે પણ ગામડામાં તમે જાઓ આ બધું જ તમને સારો ચિતાર જોવા મળે. અને તમે એટલા બધા પાછા આધુનિક સાયન્સવાળા થઈ ગયા છો, તમે મણિનગરના 4 રસ્તા પર જુઓ ને ત્યાંય શ્રીફળવાળેલા તમને જોવા મળે છે. માણસની પ્રકૃતિમાં કોઈ જ ફેર નથી પડ્યો. એ
પન્નાલાલનું માંડલી ગામ હોય કે અમદાવાદનો કોઈ પોશ એરિયા, બધું જ ચાલે છે. તંત્ર મંત્ર આપણે જાણીએ છીએ, ટીવી પર અમારે એલ બેન્ડમાં તો આની જાહેરાતો ચાલે છે, તાંત્રિક આ બધું જ. તમે એવું કહો અમે એજ્યુકેટેડ થઈ ગયા, પણ એવું સહેજ પણ નથી. આ બધું જ કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યું છે. પન્નાલાલે આ લખીને બતાવ્યું છે 1947માં. આજના આ પ્રકરણની આપણે પારખા પ્રકરણનું આ ભાગની વાત આપણે પૂરી કરીએ છીએ. નવા ભાગમાં પારખા પ્રકરણથી જ આપણે આગળ વધવું છે. જય કવિતા.